कच्छ જિલ્લાના રાપર મુકામે ધારાશાસ્ત્રીની કરપીણ હત્યાના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા પાટણમાં। પાટણ વકીલ મિત્ર મંડળ અને સામાજિક કાર્યકરો દ્વારા કલેક્ટરને આપવામાં આવ્યું આવેદન, તો આરોપીને તાત્કાલિક ધરપકડ કરી ફાંસીની સજાની માંગ સાથે પરિવારને તાત્કાલિક આર્થિક સહાય ચૂકવવા કરાઈ માંગ। केंद्र अने राज्य सरकार द्वारा प्रधानमंत्री आवास योजना नो आपवामां आवी रह्यो छे लाभ। पाटण शहर में 1150 लाभार्थीओमांथी 973 जेटला लाभार्थीओना खातामां आज दिन सुधी आव्या छे मात्र एक या बे हप्ताओ। तो शहरी विस्तार में समयसर हप्तानी रकम नहीं मळता लाभार्थीओ मुकाया मुश्केलीमां। पाटण शहर में विकट बनेला रखड़ता ढोरना प्रश्न ने लईने किसान सेनाना प्रमुख बैठा हता अमरनाथ उपवास पर। चीफ ऑफिसर अने पांजरा पोरना संचालके रखड़ता ढोरों ने लई योग्य आपी हती बाहेदरी, तो तेओना हस्ते पारणा करी पोतानु आंदोलन आवी समेटवामां। नमस्कार, पीटीएन न्यूज में आप सर्वे नु स्वागत है। हूँ छु पार्थिव जोशी और हवे जोईशु आज ना समाचार विगतवार। कच्छ जिला ना रापर मुकामे ताजेतर में असामाजिक तत्वों द्वारा एडवोकेट देवजी भाई महेश्वरी नी तीक्ष्ण हथियारों थी करायेली हत्याना मामले आज रोज पाटण वकील मित्र मंडल द्वारा कलेक्टर ने आवेदन पत्र आपवामां आव्युं हतुं अने आ आवेदन पत्र में एडवोकेट देवजी भाई महेश्वरी ना हत्यारा असामाजिक तत्वोनी पोलीस द्वारा तात्कालिक धरपकड़ करी तेओने फांसी नी सजा करवामां आवे तेमज मृतक वकीलना परिवारजनोने मळवापात्र सहाय पण तात्कालिक धोरणे सरकार द्वारा चूकवामां आवे तेवी मांग कराई हती। अने साथे साथे कोईपण वकील साथे भविष्यमां पण आवी घटनाओ न बने ते माटे सरकार द्वारा तकेदारी राखवामां आवे अने पोलीस प्रशासन पण आ गुनेगारो सामे कोईपण प्रकारनी ढीली नीति न राखी કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તો પાટણ વકીલ મિત્ર મંડળ દ્વારા કચ્છના રાપર મુકામે વકીલની હત્યા મામલે અપાયેલા આવેદનપત્રના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટણ વકીલ મિત્ર મંડળના સભ્યો હાજર રહ્યા હતા। કચ્છ જિલ્લાના રાપરમાં એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની જે ક્રૂર હત્યા કરવામાં આવી એ બાબતે આજે પાટણના અમે એડવોકેટ મિત્રો એમની હત્યાના અમે બિલકુલ નિંદનીય ગણીએ છીએ અને જે પણ લોકોએ એમની હત્યા કૃતાર્થ કરી છે એના માટે પાટણના અમે વકીલ મિત્રો પાટણ જિલ્લા વકીલ મંડળ અમે માગણી કરીએ છીએ કે એમને સહાય મળે, સાથે સાથે જે પણ આરોપીઓ પકડાયા નથી એમને તાત્કાલિક ધોરણે પોલીસ પ્રશાસન એની ધરપકડ કરે અને એમે પણ એ આરોપીઓને અમે તો એવું કહીએ છીએ કે ફાંસીની સજા થવી જોઈએ, કારણ કે આ દેવજીભાઈ મહેશ્વરીની તો હત્યા થઈ છે પણ સાથે સાથે ભારતના બંધારણ, લોકશાહી અને કાયદાની હત્યા થઈ છે। આજે વકીલ જે કહેવાય, વકીલની જે વ્યાખ્યા કહીએ તો વકીલ એ એક લોકોને ન્યાય આપવા માટેનો પ્રયત્ન કરતા હોય છે અને આજે વકીલ સાથે જ અન્યાય થયો, તો આ બાબતને અમે બિલકુલ વખોડીએ છીએ। આ બાબતે સરકાર બિલકુલ, કોઈ પણ સરકાર હોય, વકીલની હત્યા થઈ એના માટે સરકાર બિલકુલ ગંભીર પગલાં લે અને દેવજીભાઈ મહેશ્વરીને સંપૂર્ણપણે ન્યાય મળે એના માટે અમારી આરી એ માંગ છે। જેના માટે જો એમને ન્યાય નહીં મળે તો આખા ભારતની અંદર વકીલ મંડળ, જે પણ સમાજના વકીલો હોય, સર્વ સમાજના વકીલોની વાત કરું છું, તો અમે એક મોટું જન આંદોલન ઊભું કરીશું, કારણ કે આ ખરેખર જોવા જઈએ તો આ લોકશાહીની હત્યા। આજે વકીલ મિત્રની હત્યા થઈ, કાલે પોલીસ તંત્રમાં કોઈ પોલીસ મિત્રની હત્યા થાય, કોઈ તો સામાન્ય પ્રજાનું શું? આ બાબતે ખરેખર અમને બહુ દુઃખ લાગ્યું છે। રાત્રે અમે આ વિડીયો જોઈ અને અમે લોકો વિડીયો જોઈને અમે રડ્યા છીએ, કારણ કે આજે એમનું ઘર એમની ઉપર ચાલતું હતું, એમની બે દીકરીઓ છે, એમને હું પર્સનલી ઓળખું છું। ખરેખર દેવજીભાઈ મહેશ્વરીને અમે પહેલાં તો શ્રદ્ધાંજલિ પણ આપીએ છીએ અને સાચી શ્રદ્ધાંજલિ તો ત્યારે જ કહેવાય છે જ્યારે આરોપીઓને ફાંસીની સજા થશે અને આ આરોપીમાં અમે વકીલ મિત્રો, દરેક વકીલ મિત્રને અમે એક મેસેજ આપવા માગીએ છીએ કે જો આવા આરોપી માટે કોઈપણ વકીલ મિત્ર મહેરબાની કરીને એનું વકીલાત પત્ર ના મૂકવું જોઈએ। પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હોલ ખાતે
आज रोज अष्टावक्र विकलांग विकास ट्रस्ट द्वारा पाटण दिव्यांग भाई बहनों ने विकलांग धारा 2016 कायदा अंगे जानकारी आपवा एक दिवसीय सेमिनारनु आयोजन करवामां आव्युं हतुं। आ कार्यक्रम में जीआरडीसी ग्रुपना अमदावादना नीताबेन पंचाल अने परागभाई पंचाल द्वारा विकलांग धाराना कायदानी उपयोगिता अने तेनी समझ विषयनुं सचोट मार्गदर्शन आपवामां आव्युं हतुं। आ सेमिनारमां ब्रह्म समाज सेवा ट्रस्ट पाटणना प्रमुख नरेशभाई दवे, ब्रदर्स ग्रुपना बाबूभाई अने पाटण युनिवर्सिटीना सचिव कुलसचिव डॉक्टर डीएम पटेल खास उपस्थित रही आ सेमिनारनी सराहना करी हती। तो आ सेमिनारने सफल बनावा श्री अष्टावक्र विकलांग विकास ट्रस्टना प्रमुख કનુભાઈ પરમારે સેમિનારને લઈ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા। અષ્ટાવક્ર વિકલાંગ વિકાસ ટ્રસ્ટ દ્વારા આજે અમે વિકલાંગ ધારો 2016ની શરૂઆત અહીંયા પ્રથમ પાટણ જિલ્લાની અંદર કરેલી છે, જેમાં આજના મુખ્ય મહેમાન ડીએન પટેલ સાહેબ, કુલસચિવ શ્રી, અમારી વચ્ચે મહિલા મંડળ પાટણ, બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ પાટણ, ભોજનદાતા શ્રી બાબુભાઈ પટેલ, અમને એક ભલ આપવાવાળા ભાઈ સેવા ભલાભાઈ બેંક પંજાબ નેશનલમાંથી આવેલા છે, અને અલગ અલગ દાતાઓ દ્વારા અમે અહીંયા 2016ના વિકલાંગ ધારો લોકોને ખબર પડે કે આ વિકલાંગ ધારો શું છે અને વિકલાંગતા વ્યક્તિ કઈ રીતની જીવનમાં એ જીવી શકે, કયા કયા એમના અધિકારો છે તે એ કોઈ છીનવી ના શકે, એના માટેથી આજે આપણે આ સંસ્થાએ આજના કાર્યક્રમમાં કાર્યક્રમ રાખેલ છે, જેથી કરીને આગળ એમની પોતાની પ્રગતિ વધુમાં વધુ આગળ વધે એવી અમે તમન્ના રાખીએ છીએ। અને જે શિક્ષણ પા ડૉક્ટરી સર્ટિફિકેટો અલગ અલગ હેતુઓ અને એ સાંભળી અને આગળ વધે એવી અમે અપેક્ષાઓ રાખીએ છીએ। જીવનમાં શું શું તકલીફો પડતી હોય? જીવનની અંદર ઘણી બધી તકલીફો હોય કે આજે કે ઘરની છે સમસ્યા, બસોની સમસ્યાઓ છે, શિક્ષણની સમસ્યાઓ છે, કોર્ટમાં કઈ રીતે જઈ શકે, ભણી કઈ રીતે, અભ્યાસમાં આગળ કઈ રીતે વધવું, સહાય કઈ રીતે મેળવવી, અલગ અલગ પ્રકાર હોય એ બધી જ અમે એ સહાયોની અંદર તમને મદદરૂપ થવા માંગીએ છીએ। પાટણ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને અત્યાર સુધી કુલ પાટણ જિલ્લામાં 921 જેટલા પોઝિટિવ કેસો નોંધાયા છે। તો પાટણ શહેરમાં કુલ 31 મોત થવા પામ્યા છે અને પાટણ જિલ્લામાં 63 જેટલા દર્દીઓના મોત નિપજ્યા છે। તો પાટણ શહેરમાં ગતરોજ અલગ અલગ વિસ્તારમાં 8 જેટલા કોરોના પોઝિટિવના કેસો નોંધાયા હતા, તો શહેરનો કુલ આંક 642 પર પહોંચ્યો હતો। તો પાટણ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં 26 કેસો નોંધાવા પામ્યા હતા, ત્યારે આ સમગ્ર વિસ્તારમાં આરોગ્યની ટીમે મુલાકાત લઈ તેઓની ટ્રાવેલિંગ હિસ્ટ્રી સહિત કેટલા સમયથી બીમાર હતા તેની નોંધ લીધી હતી। તો કોરોના પોઝિટિવ આવેલા તમામ વિસ્તારોને તંત્ર દ્વારા સેનેટાઇઝ પણ કરવામાં આવ્યા હતા। આમ પાટણ જિલ્લા સહિત શહેરમાં દિન પ્રતિદિન કોરોનાનો કહેર વધતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। તો પાટણ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહેતા જિલ્લા માટે ચિંતાના સમાચાર પણ સામે આવી રહ્યા છે। ભારત સરકાર દ્વારા ગરીબી રેખા નીચે જીવતા આર્થિક રીતે ગરીબ અને પછાત વર્ગના પરિવારોને પોતાના ઘરના ઘર મળી રહે તેવા ઉમદા હેતુથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે, જેમાં આ યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં મકાન બનાવવા માટે કુલ રૂપિયા 3,50,000ની આર્થિક સહાય હપ્તા સ્વરૂપે આપવામાં આવે છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં કુલ 1.49 લાખની આર્થિક સહાય ચૂકવવામાં આવે છે, જે સહાય કુલ 6 હપ્તાઓ મારફતે ચૂકવવામાં આવતી હોય છે। ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી શહેરના વિસ્તારમાં કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં સારી રીતે ચાલતી હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે પાટણ શહેરમાં આ યોજનાની સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પાટણ શહેરમાં કુલ 1150 જેટલા લાભાર્થીઓને આજ દિન સુધી લાભ લીધો છે, જેમાંથી 973 જેટલા લાભાર્થીઓના ખાતામાં અત્યાર સુધી ફક્ત 1 યા 2 હપ્તા આવ્યા બાદ આજ દિન સુધી એક પણ હપ્તો આવ્યો ન હોય આવા પરિવારો હજુ પણ મકાન વિહોણા જોવા મળી રહ્યા છે। ત્યારે આ બાબતે યોજનાનો લાભ લેનાર સૂર્યનગર વિસ્તારના કેટલાક લાભાર્થીઓએ જણાવ્યું હતું કે પોતાને 1 હપ્તો મળ્યા બાદ 6 મહિના જેટલો સમય વીતવા છતાં હજુ સુધી બીજો હપ્તો મળ્યો નથી અને પરિવારજનોનું જીવન ચલાવવું મુશ્કેલ બન્યું છે।
ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે બાકી હપ્તાની રકમ ચૂકવવામાં આવે તો અધૂરા મકાનો પૂર્ણ કરી ભાડા ભરવામાંથી છુટકારો મળી શકે તેમ છે. આનંદીબેને પ્લોટ ફાળવેલા જે 2007માં અને અમને સૂર્યનગર ફાળવેલા, પછી અમને નિગમમાંથી જે પૈસા 20,000 રૂપિયાની લોન આલી હતી 30,000, એ પછી અમને કોઈ અમે કામ કરી શક્યા નહીં. પછી 2-3 વર્ષ પછી પ્રધાન આયુષ યોજના ચાલુ કરી વડાપ્રધાન નરેન્દ્ર સાહેબની, એ પછી અમે ફોર્મ ભરાયા. ફોર્મ ભરાયા પછી અમે ત્યાં 3.5 લાખ રૂપિયા કે ભાઈ 3.5 લાખ રૂપિયા મળે છે. પછી અમે એક મિટિંગ લીધી, પછી અમે બધા લાભાર્થીઓને ભેલા કર્યા. ભેલા કરીને અમે એક આયોજન કર્યું કે ભાઈ અમારે મકાનો અહીંયા બનાવવા છે. એવા શ્રી અમારા દેવજીભાઈ સાહેબને અમે વચ્ચે રાખ્યા અને મેં કીધું ભાઈ અમને આ કામ પૂર્ણ અમને કરી આલો, જાતે અમારે કરીશું પણ રેક ડેક તમારી રહેશે. અને આ જે અમે અત્યારે પૈસા રોકાઈ રહ્યા છે, પૂર્ણ થવા આવ્યા છે, એ હજુ પૈસા છેલ્લા 7-8 મહિનેથી અમારા હપ્તા પડતા નહીં. અમારે કામ શેમાંથી કરાવવું, બરોબર છે? સરકાર અમને સરકાર તો હપ્તા ચાલુ જ છે, પણ અમને થોડા 6-7 મહિનાથી હપ્તા બંધ કરેલા લોકડાઉનના કારણે. એટલે અત્યારે અમારી થોડી કામગીરી અમારી થોડી બાકી રહી ગયેલી છે. સરકાર અમને આ જમીન સોંપી દીધી ત્યારે ખાડા ખડેવાળો જે રસ્તો હતો, જમીન હતી, અને જ્યાંથી અમને પૈસા આપ્યા ત્યાંથી આ ખાડા હતા. અને અમારા દીજીભાઈને હાથમાં કામ આપ્યું. 15 ફૂટ એક 35 પ્લોટના હતા, 15 ફૂટના પાયા પાયલ કાઢી એ સાથે આજે આટલું કામ થયું છે. અને બાકીના અમુક બાકી છે એ પાછળથી ફોર્મ ભરાયેલા છે. એ કર્યા પછી એ લોકો ફોર્મ ભર્યા, પછી લોકો જાગૃત થાય એટલે પાછળથી ફોર્મ ભરીને અમને આવ્યા, એટલે પછી એમનું પણ કામ ચાલુ છે અને અમને હપ્તા આવી રહ્યા છે. અને કામ ચાલુ છે અને સાથે સાથે વીજળી લાઇન પણ આવી ગઈ છે. પછી લાઇન અંડરગ્રાઉન્ડ લાઇન નખાઈ છે કલેક્ટર સાહેબના ગ્રાન્ટમાંથી. પછી નગરપાલિકાએ એમનો પાણી લાઇન નાખેલી છે. એટલે આ કામ તો ચાલુ જ છે અમારે, પણ સતંત્ર થોડુંક કામ બાકી છે. લાલ પૈસા આવે કામ, જેમ પૈસા કામ ચાલુ રાખીએ છીએ. અને રેવાયો આવવાની તૈયારીમાં છે અમારે, અને ટૂંક સમયમાં આ થઈ જાય એટલે કામ પૂરો થઈ જાય, એટલે અમે બધા રહેવા માટે આવી જઈશું. સૌ સરકારનો આભાર માનીએ છીએ, સરકાર સાથે આટલો સાથ સહકાર, એટલે ધન્યવાદ સરકારને આપીએ છીએ. કેટલા જણના પ્લોટ બાકી અહીંયા બનાવવાના, હપ્તા બાકી હોય એવા કેટલા જણા છે? ઓછામાં ઓછા 17-18 જેવા છે. આ સૂર્યનગર વિસ્તારમાં આટલા વર્ષથી કામ સારું થયું છે ને સારું છે જ, પણ એક થોડી તકલીફ એ છે કે લોકડાઉન આવવાથી આજ અમારા કામ થોડું પડવું રહ્યું છે. કેમ કે અમને એટલી સરકાર કને એટલી વિનંતી છે સૂર્યનગરમાં કે અમારું કામ થોડું વહેલું થાય ને થોડા વહેલા પૈસા છૂટે એટલી તમારા કને પ્રાર્થના કરીએ છીએ. બીજું વસ્તુ કે આટલું વહેલું માંગવાનો મારો માંગ એ છે કે આજ એક ઘરમાં 3 ભાઈઓ વત્તા 3 વાઈફ હોય, મા હોય, ફેમિલી હોય, બચ્ચા હોય, એ માણસ કઈ રીતનું ગુજારણ કરે લોકડાઉનમાં? વત્તા કે ફેમિલીને તકલીફ પડવાથી આજ મકાનનું થોડું કામ અટકી રહ્યું હોય, તો મારી એટલી પ્રાર્થના ને એટલી અપીસા છે તમારા કને સરકાર કને કે આ થોડા જલ્દી પૈસા છૂટે ને જલ્દી સારું કામ થાય એ માટે બહુ તકલીફ. અને આજ મકાન થોડું એટલું કામ થોડું બાકી રહી ગયું છે કે સાહેબ અમારા બચ્ચાને તકલીફ પડે છે, ખાવાની તકલીફ પડે, કેમ કે લોકડાઉનમાં કોઈ ધંધો પાણી નથી, કોઈ ક્યાં જઈએ અમે કોઈ ધંધા પાણી વગર ને ભાડુતી મકાન ભરીને 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 અમારા ભાઈઓ સમાજના વ્યક્તિગતો નાના દીકરીઓ બચ્ચા એ ઘરમાં 3 ફેમિલી હોય તો એક માણસ તો કરી શકે, પણ 3-4 માણસ તો ઘરમાં ફેમિલી હોય તો કઈ રીતનું સેટિંગ કરી શકે? એટલે એટલું જ છે કે થોડું વહેલું કરો અને વહેલા અમારા પૈસા છૂટે એટલું તમારા કને પ્રાર્થના કરીએ. ને કામ બીજું વસ્તુ કે જે આ કામ દેવજીભાઈ સાહેબે અમને જે સાત સરકાર આપ્યો છે ને આજે હાથમાં કામ લીધું હોય એ અમારા સમાજના ભાઈઓને લઈને આરે લઈને કામ કર્યું હોય, ને અમારા સમાજના ભાઈઓ વત્તા અમારા આગેવાનો મેલ્લાણ અમારા સમાજ વાલ્મીકી પરિવારો બધાએ હળીમળીને કામ કર્યું ને થોડું એમનું વહેલું થાય ને વહેલા પૈસા છૂટે એટલી મારી પ્રાર્થના છે. જય જય હિન્દ, જય ભારત. તો આ બાબતે પાટણ નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન ડૉક્ટર નરેશ દવેએ આ યોજનામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે સહાય ચૂકવવાની હોય છે, પરંતુ હાલમાં કોરોનાની મહામારીને લઈને સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં વિલંબ થતો હોવાનું જણાવ્યું હતું. પાટણ શહેરમાં પાટણ નગરપાલિકામાં બાંધકામ શાખામાં છેલ્લા 12 માસથી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વિવિધ લોકોના જુદી જુદી અરજીઓ આવે છે અને એ અરજીઓને સરકારમાં ગાંધીનગર મોકલીને પછી ગાંધીનગરથી દિલ્હી જઈને મંજૂર થતી હોય છે. આ બાબતે અત્યાર સુધીમાં અંદાજે
1000 થી 1100 જેટલી અરજીઓ આવેલી હતી અને એમાંથી 900 જેવી મંજૂર થઈ, 900 લોકોએ મકાનો પણ બનાવવાના શરૂ કરી દીધા છે. કોઈકને એક હપ્તો આવ્યો હશે, કોઈને બે હપ્તા આવ્યા છે, કોઈને પાંચે હપ્તા આવ્યા છે. પરંતુ છેલ્લે પાટણ નગરપાલિકા દ્વારા જાન્યુઆરી 2020માં નવો DPR એટલે કે નવા અરજીના ફોર્મ મોકલ્યા હતા, પરંતુ 22 જણે લોકડાઉન આવતા એ આખી પ્રક્રિયા મીટિંગની અટકી પડવાથી હાલ એ કામગીરી થોડી ઢીલી થઈ ગઈ છે. પરંતુ જે હપ્તાવાના છે એ તો અવર ક્રમશઃ ચાલુ જ રહે છે. પરંતુ જે લોકોને હજી પણ કંઈ તકલીફ હોય તો નગરપાલિકાની બાંધકામ શાખામાં આવી અને એન્જિનિયરશ્રીને પૂછશે તો યોગ્ય માર્ગદર્શન અને જવાબ મળશે. કોઈ એ નિરાશ થવાની જરૂર નથી. સાહેબ, જેને હપ્તા જેને મંજૂર થઈ ગયું છે એ લોકોને તો હપ્તા મળશે જ. હા, જેને મંજૂર થઈ ગયું છે મકાન એને મળશે જ, પરંતુ થોડો સમય એટલા માટે લાગશે કે જે ગુજરાત સરકારમાં અરજી ગુજરાત સરકારની કમિટીમાંથી મંજૂર થઈને જે દિલ્હી ગઈ છે, દિલ્હીની કમિટી બેઠી હતી 22-3 પહેલાં, પછી બેઠી છે કે નથી બેઠી એના કારણે થોડા હપ્તાનો મોડું થયું છે. પણ 110% હપ્તા મળશે ખરા, પણ થોડો સમય લાગશે. લોકોને સાહેબ એવું કેવું પડે, કેવું છે કે અત્યારે હાલ અમે જે મકાનો જે તોડી નાખ્યા છે બરાબર, અને ભાડા અત્યારે હાલ ભાડાના મકાનમાં રહીએ છીએ, છેલ્લા 6 મહિનાથી કોઈ રોજગારી છે નહીં, તો વહેલી તકે પૈસા આવે એવી માંગ કરી રહ્યા. આ બાબતે અમે બાંધકામ શાખામાં એન્જિનિયર જે પ્રધાનમંત્રી આવાસની યોજના મયંકભાઈ પટેલ સંભાળે છે એમને અમે રજૂઆત કરેલી કે કારણે દરેક કોઈ કમિટીઓ મળતી જ નથી, દિલ્હીમાં નથી મળતી, ગાંધીનગરમાં નથી મળતી, એટલે 2 મહિના એ લેટ ગયું. અને અત્યારે પણ હજી કોરોનાની તકલીફો ચાલુ છે, પણ છતાંય સરકાર ધીમે ધીમે પૈસા આપતા છોડે છે અને જેને પણ અટકી ગયા છે એ લોકો તાત્કાલિક નગરપાલિકામાં બાંધકામ શાખામાં સંપર્ક કરે તો યોગ્ય માર્ગદર્શન અને જવાબ મળશે. તો સૂર્યનગર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરીમાં અંગત રસ લઈને કામ કરી રહેલા પાટણ પાલિકાના પૂર્વ પ્રમુખ દેવજીભાઈ પરમારે જણાવ્યું હતું કે કેટલાક લાભાર્થીઓએ પોતાના ફોર્મ પાછળથી જમા કરાવ્યા હોવાથી તેઓના હપ્તા લેટ થયા છે, તો કેટલાક લાભાર્થીઓએ પોતાનું આધાર કાર્ડ બેંકમાં લિંક કરાવ્યું ન હોવાથી હપ્તાની રકમ તેઓના ખાતામાં જમા થઈ નથી. જ્યારે ચાલુ સાલે કામગીરી દરમિયાન કેટલાક લાભાર્થીઓના મૃત્યુ નિપજતા તેમના પરિવારના અન્ય સભ્યોને વારસદાર તરીકે દાખલ કરવાની ચાલતી પ્રક્રિયાના લીધે કામગીરી અટકી ગઈ હોવાનું જણાવ્યું હતું. આખા દેશમાં પ્રધાનમંત્રી માનનીય શ્રી વડાપ્રધાન આપણા ગુજરાતના લોકલાડીલા નેતા માનનીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, ખાસ કરીને જેને રહેવા મકાન નથી, જે ઝૂંપડપટ્ટીમાં રહે છે એવા લોકોને રહેવા છાપરું મળે, ઘરનું ઘર મળે એવી પોતાની ઈચ્છાથી આખા દેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાને લાગુ કરીને તેમને ગરીબોને મકાન આપવાનો જે પ્રયત્ન કર્યો છે એ પૈકી પાટણમાં સૂર્યનગર વિસ્તાર કે જે બિલકુલ ગરીબ લોકો રહે છે એમાં ખાસ કરીને આદિવાસી નટ બજણિયા વાદી વાઘરી પ્રજાપતિ ઠાકોર અને આવા અનેક લોકો અને સફાઈ કામદારો આ લોકોને મકાન માટેનો પ્લોટ 25 ચોરસ મીટર 2007માં માન્ય આનંદીબેન હતા ત્યારે આ લોકોને મફત ગાળો આપ્યો હતો. એ પછી આ લોકોએ મકાનો બનાવવા પ્રયત્ન કર્યા, પરંતુ નાણાંના અભાવના કારણે મકાન બનાવી શક્યા નહીં અને ખૂબ ખાડામાં જગ્યા હોવાના કારણે તેમને આ થઈ શક્યું નહોતું. અને એ પછી બધાએ પોતપોતાની રીતે ઝૂંપડપટ્ટીમાં રહેવા લાગ્યા હતા, પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમ આવવાથી આ લોકોને સરકારશ્રી દ્વારા આ લાભ મળે એટલા માટે ફોર્મ ભરાયા. તાત્કાલિક અસરથી 525 ફોર્મ ભર્યા હતા એ વખત જે તે વખતે, એમાંથી તે વખતે એમને 2 મહિનામાં દરેકના ખાતામાં 30,000 રૂપિયા પડ્યા હતા. એમાં કોઈ વચગાળીઓ નથી, કોઈ વચોટીઓ નથી, એ લાભાર્થીના ખાતામાં જ પૈસા પડે છે અને એને પોતે જ આ મકાન બનાવવાનું છે એવી સ્કીમ છે. અને આ સ્કીમની અંદર ધીરે ધીરે જેમ ખબર પડતી ગઈ તેમ તેમ ફોર્મ ભરતા ગયા અને ફોર્મ ભરતા ભરતા અત્યારે હાલની તારીખમાં 500 ઉપર રહેવાલાયક મકાન તૈયાર થઈ ગયા છે. જે મકાનો થોડા ઘણા બાકી છે એ ફોર્મ પાછળથી ભરાયેલા છે, એના જેમ જેમ હપ્તા આવે એમ એ મકાનો તૈયાર થાય છે. ટૂંક સમયમાં આ મકાનોમાં લોકો રહેવા આવશે અને અહીંયા આગળ સરકારશ્રીએ માન્ય કલેક્ટરશ્રીએ વીજળીપણ પણ કરાવ્યું છે, પાઇપની લાઇફ પાણીની પાઇપલાઇન પણ નખાવી છે, અંડરગ્રાઉન્ડ ગટર પણ કરાવી છે અને બાજુમાં જ નગરપાલિકાએ ઓવરહેડ ટાંકી બનાવી છે, એટલે અમને ભવિષ્યમાં પાણીની પણ તકલીફ પડવાની નથી. આ વિસ્તાર એવો બનશે કે કદાચ ગુજરાતમાં આવી કોલોની નહીં હોય અને એમાં ખાસ કરીને સફાઈ કામદાર અને આદિવાસીઓની આવી કોલોની જોવા પણ નહીં મળે એવી આ કોલોની સરસ બનાવી છે. સરકારનો ખૂબ ખૂબ આભાર, નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર અને લાભાર્થીઓ અંતરથી તેમની લાગણી અનુભવે છે. જે લોકોએ પાછળથી ફોર્મ ભર્યા છે એમના હપ્તા આવવામાં લેટ થયા છે કોરોનાના કારણે, અને ખાસ કરીને લાભાર્થીઓ પોતાનો આધાર કાર્ડ
लिंक नहीं करता बैंक में एटले एमना पैसा पड़ता नहीं, परंतु रजूआत करता करता हवे पैसा पड़वा मोड़ा है। जेम जेम नाना पड़े छे तेम तेम काम थाय छे, परंतु जो दरेक लाभार्थी पोतानु आधार कार्ड लिंक करे तो एमने तकलीफ पड़ती नहीं। केटलाक लोकोना मृत्यु चालू मकाने मृत्यु पाम्या छे एवा केसों में एमनी वारसाई करावी पड़े, वारसा थया पछी एनी बैंक एकाउंट खोलावु पड़े अने सरकार में जाए तो ज पैसा पड़े, एवी पण 8-10 केस छे अमारी पास। જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી પ્રધાનમંત્રી આવાસ યોજનાની માહિતી આપતા પાટણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કાર્યકારી નિયામક રીટાબેન પંડ્યાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ગ્રામ્ય વિસ્તારોમાં 12,440 આવાસોનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જેની સામે જિલ્લામાં 12,376 લાભાર્થીઓને આવાસ યોજનાની સહાયનો લાભ આપવામાં આવ્યો છે, જેમાંથી 11,039 લાભાર્થીઓના આવાસો પૂર્ણ કરવામાં આવ્યા છે અને તે આવાસો પેટે સરકાર દ્વારા અત્યાર સુધીમાં ₹132.47 કરોડની રકમ પણ લાભાર્થીઓના ખાતામાં જમા કરાવી દેવામાં આવી છે, તો કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં હપ્તાની રકમ લાભાર્થીના ખાતામાં જમા ન થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હોય જે બાબતે તપાસ કરી વહેલી તકે બાકી હપ્તાની રકમ લાભાર્થીઓના ખાતામાં જમા થાય તે માટે પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું અને ગ્રામ્ય કક્ષાની અમલવારી તાલુકા પંચાયત કચેરી મારફતે કરવામાં આવી રહી હોવાનું પણ જણાવ્યું હતું। આમ એક તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના કારગત નીવડી છે તો શહેરી વિસ્તારમાં સમયસર હપ્તાની રકમ લાભાર્થીઓના ખાતામાં જમા નહીં થતા લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। 20 નવેમ્બર 2016 પ્રધાનમંત્રી આવાસ યોજનાનો અમલ આપણા જિલ્લામાં શરૂ થઈ ચૂક્યો છે। આ યોજનામાં 2011ની સામાજિક આર્થિક અને જાતિ આધારિત વસ્તી ગણતરીના આધારે એમાં જે પાત્રતા ધરાવતા હોય એ લાભાર્થીને લાભ આપવામાં આવે છે। તાલુકા પંચાયત છે એ આનું અમલીકરણ કરે છે। પાટણ જિલ્લામાં આને અતિ મહત્ત્વપૂર્ણ યોજના આપણે જાહેર કરેલી છે। આ યોજના અન્વયે 2019-20માં 12,439નો ટાર્ગેટ આપણા જિલ્લાને મળેલો હતો। આ યોજનામાં 1,49,280 રૂપિયાનો લાભ આપવામાં આવે છે, જેમાં 1,20,000 રૂપિયા 17,280 રૂપિયા મજૂરી પેટે અને 12,000નું શૌચાલય એ રીતે ટોટલ મળીને 1,49,280નો લાભ આપવામાં આવે છે। અને જો લાભાર્થી પોતાનું મકાન સારું બનાવવા ઈચ્છે તો સરકાર એને બેંકમાંથી ઓછા વ્યાજના દરે 70,000ની લોન પણ અપાવડાવે છે। આ જિલ્લામાં 2019-20માં 12,371નો ટાર્ગેટ આપણને મળેલ હતો, તે પૈકી 11,025 આવાસો આપણે પૂર્ણ કર્યા છે અને તેના પેટે ટોટલ 123.71 કરોડ રૂપિયા આપણે ડાયરેક્ટ લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવેલા છે। આપનું નામ? હું રીટાબેન નટવરલાલ પંડ્યા, હાલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં ઇન્ચાર્જ ડાયરેક્ટર DRDA તરીકે છું। અમુક જગ્યાએ બેન સરિયત બાજુ અમુક લોકોને લાભાર્થીને લાભ મળે નહીં, આ બાબતમાં જો અમારું ધ્યાન તમે જો દોર્યું છે તો એ બાબતમાં ચોક્કસ અમે તપાસ કરાવડાવીને જો લાભ ના મળ્યો હોય તો એને એની પાત્રતાના આધારે ચોક્કસ લાભ આપવા। પાટણ નગરપાલિકાનો આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। પાલિકાના જૂથવાદના કારણે શહેરનો વિકાસ રૂંધાઈ રહ્યો છે, ત્યારે હાલમાં પાલિકાના પ્રમુખ લઘુમતીમાં હોઈ વિકાસના કામો અટવાયા છે, ત્યારે શહેરમાં ભૂગર્ભ સહિતના કામોને લઈને તાજેતરમાં પાલિકા પ્રમુખે સર્ક્યુલર ઠરાવ કર્યો હતો, જેમાં સભ્યોની સહમતિ ન થતાં આ ઠરાવ રદ થયો હતો, જેના પગલે વિકાસના કામો ઉપર રોક લાગી ગઈ હતી। ત્યારે પાલિકાના આંતરિક વિખવાદના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈ શહેરની કર્મભૂમિ સોસાયટીના રહીશોએ પાલિકા સામે વિરોધ દર્શાવ્યો હતો અને આ વિસ્તારમાં વરસાદી સિઝનમાં ભરાતા પાણીના નિકાલ માટે પાલિકા તંત્ર દ્વારા ખાતમુહૂર્ત કર્યા બાદ આજ દિન સુધી કોઈ જ કામગીરી કરવામાં આવી ન હોવાના આક્ષેપો કરી પાલિકાના સભ્યોના આંતરિક જૂથવાદના કારણે જ આ વિસ્તારમાં ભૂગર્ભની કામગીરી થઈ ન હોવાનું જણાવ્યું હતું। ત્યારે પાટણના કર્મભૂમિ સોસાયટીના રહીશ રણજીતભાઈ બારોટે જણાવ્યું હતું કે પાલિકા દ્વારા તાજેતરમાં સર્ક્યુલર ઠરાવ કરવામાં આવ્યો હતો, તેનો વિરોધ પક્ષના કોર્પોરેટરો વિરોધ કરે તે બરાબર છે, પરંતુ શાસક પક્ષના જ સભ્યોએ પણ વિરોધ દર્શાવ્યો છે તે યોગ્ય ન હોવાનું જણાવી પ્રજાલક્ષી કામ કરવા માટે વોર્ડ
वाइस प्रतिनिधिओ चूंटाया छे त्यारे आवा प्रतिनिधिओने तेमना मतलब माटे अंदर अंदर विरोध करीने पब्लिकना कामों करवा माटे तेओनी कोई ना पाड़ी होय तेवा आक्षेपो कर्या हता अने वधुमां तेओए आ प्रतिनिधिओने शहरीजनोए फूलोना हार पहेराव्या छे ते शहरीजनो जूतानां हार पहेरावामां पण वार नहीं करे तेवु जणावी चूंटायेला सभ्यो प्रत्ये पोतानो विरोध प्रदर्शित कर्यो हतो। प्रश्न एवो छे के प्रजा दरेक विस्तारमांथी नगरपालिकानी अंदर पोताना विस्तारमांथी प्रतिनिधि चूंटीने अने नगरपालिकानी अंदर लोकोनी सेवा प्रजानी सेवा माटे कामो थाय एटला माटे मोकलता होय छे। त्रण दिवस पहेला पाटण नगरपालिकानी अंदर लोकोना काम माटे भूगर्भ गटरना काम माटे अन्य बीजा अन्य कामों माटे प्रमुखश्रीए सर्क्युलर ठराव करी दरेक प्रतिनिधिने मोकलेल એમાં 23 જણાએ વિરોધ કર્યો। સત્તા પક્ષના પ્રતિનિધિઓએ વિરોધ કર્યો। વિરોધ પક્ષો વિરોધ કરે, માની લઈએ વિરોધ પક્ષો વિરોધ કરે, પણ સત્તા પક્ષના પ્રતિનિધિઓ વિરોધ કરી પ્રજાના ભૂગર્ભ ગટરના જે કામો નગરપાલિકાના પ્રમુખે જે મંજૂર કરવા માટે કોન્ટ્રાક્ટ આપ્યો એને આજે સ્થગિત કરી દેવામાં આવેલ છે। શું કારણ છે? સત્તા પક્ષના પ્રતિનિધિઓ વિરોધ શા માટે કરે એનું કોઈ કારણ હોઈ શકે? અને આ વિરોધ કરી અને પ્રજાનો દ્રોહ કરી રહ્યા છે। પ્રજા જ્યારે વિદ્રોહ કરશે ભવિષ્યની અંદર એમને જોવા જેવું થશે। લોકશાહી છે, લોકોના કામો થાય એ જરૂરી છે। આ પ્રજા તમને માથે બેસી ખભે બેસાડી ફેરવશે અને એ જ પ્રજા તમને તમારા માથે બેસી જશે। આજ પ્રજા તમને ફૂલોના હાર પહેરાવશે અને આ પ્રજાને તમે પ્રજાના કામ નહીં કરો તો તમને જૂતાના હાર પહેરાવશે। પાટણ નગરપાલિકાને આજે કોઈ ઉધાર આલવા તૈયાર નથી। નગરપાલિકાનો પાવર માગે છે, જીબોર એમની અરજી લેવા તૈયાર નથી। નગરપાલિકાના ચીફ ઓફિસરનું કીધું, તેમના કર્મચારીઓ એન્જિનિયરો એ પોતે બૂમ બડાડા પાડી કહે છે કે આ એન્જિનિયર મારું કીધું કરતા નથી, મારું કીધું માનતા નથી। કર્મભૂમિ કે અન્ય પાટણ નગરપાલિકાની અંદર ગટરની કઈ જગ્યાએ સમની અંદર મોટરો ચાલુ છે, બંધ છે, કઈ પેનલો ઉડી ગઈ છે, કેટલા કર્મચારીઓ કામ કરે છે, કોન્ટ્રાક્ટર જે આપ્યો છે કોન્ટ્રાક્ટરમાં માણસો કામ કરે છે, એન્જિનિયર ત્યાં જઈને જોવા તૈયાર નથી। ચીફ ઓફિસર મળી જાય એ અધિકારી જાતે આપણો ગટરો ખોલાઈ એક એક કુંડી ખોલી અને જોવા જાય છે। ચીફ ઓફિસરને આ દશા આવી છે, નગરપાલિકાના કોઈ કામો કરવામાં કોઈ પ્રતિનિધિને રસ નથી, બસ ખાલી પોતાના એકબીજાના ટાંટિયા ખેંચવા છે, પ્રજાના કોઈ કામો કરવા દેવા નથી। છેલ્લા કેટલા વર્ષોથી 2018-19ની ગ્રાન્ટો હજુ વપરાણી નથી। સરકાર શું કરે? સરકાર ગ્રાન્ટો આપે છે, કરોડો રૂપિયા લે છે, પરંતુ કરોડો રૂપિયા પડી રહે છે, કરોડો રૂપિયામાંથી કોઈ કામ થવા દેતા નથી। સત્તા પક્ષવાળા જ વિરોધ કરે છે। પ્રમુખશ્રીએ આ માટે વિચારવું જોઈએ અને જે આગળ બી બેઠેલા છે પાટણના જે પ્રતિનિધિઓ આગળ રાજકારણમાં ગાંધીનગર છે એ લોકોએ બી જોવું પડે। અત્યારે ગુવા બી ધૂણે છે તો સ્લીફર નાખે છે ગામ સામું, એ પાટણનું કોઈ પ્રગતિ થતી નથી। છેલ્લા આનંદ સરોવરની અંદર દશા ગંધાઈ ગઈ છે, કોઈ સાફસૂફી આ તે કોઈ કામ કરવા તૈયાર નથી આગળ। તો પ્રજા વિદ્રોહ કરશે, ભવિષ્યની અંદર જે ચૂંટણીઓ આવશે તમામ સર્વિસ સોસાયટીના રહીશો એનો બહિષ્કાર કરશે અને એમને ખ્યાલ આવશે કે આનું રિઝલ્ટ શું આવ્યું છે। 5 દિવસથી ભૂગર્ભ ગટર યોજના ભૂગર્ભ ગટર ઉભરાણી નથી, કેટલા 2 વર્ષથી ઉભરાય છે, છેલ્લા 5 દિવસથી પાટણ કર્મભૂમિના રહીશ કાટવાળા સાહેબે એમને માર્ગદર્શન આપ્યું, એના માર્ગદર્શન પ્રમાણે કોન્ટ્રાક્ટર ચાલ્યા તો આ છેલ્લા 5 દિવસથી ગટર ઉભરાણી નથી, 1 રૂપિયાનો ખર્ચો કર્યો નથી, 1 રૂપિયાના ખર્ચ વિના આ અમારી ગટર ઉભરાતી બંધ થઈ ગઈ છે। તો ત્યાં કોઈ વહીવટ કરતા નથી, કોઈને ટેકનિકલ જ્ઞાન નથી, ટેકનિકલ જ્ઞાનવાળા છે, એન્જિનિયર છે, 1.5 લાખ પગાર લે છે, પણ એમને બહાર નીકળવું નથી, એમને કામ કરવું નથી, અમારા માર્ગદર્શનમાં ચાલે છે તો ગટર ઉભરાતી નથી, તો એવો શું વહીવટ ચાલે છે અત્યારે? એવું શું કામ ચાલે છે? ગટર ઉભરાય છે, એન્જિનિયરને કોઈ રસ નથી, એન્જિનિયર કદી જોવા આવ્યા નથી, બરાબર? ચીફ ઓફિસર આપણા ગટર ખોલાઈ ગટરમાં ઉતરી ઉતરીને કામ કરે છે, તો આ માટે અમે
વહીવટદારને કહીએ છીએ કે ભાઈ સેવને ડા હોય તો વહીવટદાર નિમો, પાટણની અંદર વહીવટદાર નિમો તો કોકડા લોકોના કામ થાય. તો સ્થાનિક રહીશ રમેન્દ્રભાઈ અધ્યારુએ આ વિસ્તારના લોકો 25 વર્ષથી ભૂગર્ભની સમસ્યાને સહન કરી રહ્યા હોવાનું જણાવી કામ કરી રહેલી એજન્સીનું કોઈનું કહેવું માનતી ન હોય તેવું જણાઈ રહ્યા હોવાના આક્ષેપો કરી સ્થાનિક સ્વરાજ્યની આવી રહેલી ચૂંટણીઓના આ વિસ્તારની તમામ સોસાયટીઓના ભૂગર્ભની કામગીરી પૂર્ણ નહીં કરાય તો ચૂંટણીનો બહિષ્કાર કરતા પણ પાછા નહીં પડે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. કર્મભૂમિ સોસાયટી અને આજુબાજુની લગભગ 15-20 સોસાયટી છેલ્લા 25-30 વર્ષથી વરસાદના પાણીનો અસહ્ય ત્રાસ ભોગવતી આવી રહી છે અને આજ સુધી એનો કોઈ નિકાલ થયો નથી. 2 મહિના પહેલાં અહીં રાજકારણીઓ દ્વારા અહીં ઉદઘાટન કરવામાં આવેલું, ખાતમુહૂર્ત કરવામાં આવેલું, પણ આજ દિન સુધી એ કામ ચાલુ થયું નથી. અમને પણ એમાં શંકા છે કે આ કામ કેમ ચાલુ થતી નથી. આ તો માત્ર ને માત્ર એક લલીપોપ હતી કે શું, અને આનો ક્યારે નિકાલ આવશે એવી પ્રજા ઝંખી રહી છે. રોજ રોજ પૂછવામાં આવે છે ભાઈ કામ ક્યારે શરૂ થશે, કામ ક્યારે શરૂ થશે, ત્યારે એ લોકો એમ કહે છે કે અઠવાડિયામાં કામ ચાલુ થશે, પણ આજ સુધી કોન્ટ્રાક્ટર કે કોન્ટ્રાક્ટરના માણસો સાઇટ ચાલુ કરવા આવ્યા નથી. તો અમારા સોસાયટી રહીશોની વિનંતી કે જલ્દીથી જલ્દી અત્યારે જ્યારે ચોમાસું જવા નીકળ્યું છે ત્યારે એ કામ ચાલુ થાય અને આ ત્રાસમાંથી અમને મુક્ત કરે. કોર્પોરેટર વિશે શું કહેવા માગો છો આપ ચૂંટાયેલા? કોર્પોરેટરની તો વાત કરીએ ત્યારે જ્યારે અમે એમને બોલાવીએ છીએ ત્યારે અમુક એક બેન ખાલી આવે છે, ચેતાબેન પ્રજાપતિ, બાકીના કોઈ દેખાતા નથી. અમારા કામનો નિકાલ કરવા માટે અમારે સજાગ રહેવું પડે છે, અમારે જ એમને બોલાવીને બધી વાત કરવી પડે છે, પણ જાતે જ અમે પગલાં ભરીએ છીએ, જાતે જ અમે નગરપાલિકામાં જઈએ છીએ અને જાતે જ અમે જે તે વ્યક્તિને જેને કહેવા જેવું છે એને કહીએ છીએ અને અમારા પ્રશ્નો સોલ્વ કરવાના અમે પોતે જ પ્રયત્ન કરીએ છીએ. ખરેખર આ જવાબદારી કોર્પોરેટરની છે, નગરપાલિકાના સત્તાધીશોની છે, સરકારશ્રીની છે, છતાં પણ જો પ્રજાએ આવું કામ કરવું પડે તો આ બધા જે લોકો બેઠા છે એ લોકોએ શરમ રાખવી જોઈએ અને શરમથી એમનું માથું નમી જવું જોઈએ. પણ એ લોકોનું માથું નમતું નથી અને અમારે હર ઘડી એમની પાસે જવું પડે છે, અમારી લાચારી છે. પણ જો આવું કરવામાં આવશે તો અમારા સોસાયટીના રહીશ વિસ્તારો જે છે એ બધાએ આ વખતે ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે એ હું તમને મીડિયાના માધ્યમથી જણાવું છું. કોર્પોરેટરે પ્રમુખ સાહેબોનો વિરોધ કર્યો છે, એના વિશે શું કહેવું આપ? એ હવે કોર્પોરેટર પ્રમુખ સાહેબનો વિરોધ કરે છે એમનો અંગત મામલો છે. પ્રજાના કામ માટે એ લોકોને અંદર શું ચાલે છે અમારે અમારી સાથે કોઈ લેવા દેવા નથી. અમારે તો ફક્ત અમને તો અહીં ભોજન મળી જાય ને અમારે જમવા બેસવાનું છે એટલું જ અમે વિચારીએ છીએ. રાજ્ય સરકાર દ્વારા ગામડાઓના વિકાસ માટે વર્ષે દાડે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે, પરંતુ આ રકમનો યોગ્ય ઉપયોગ ન થતા અને યોગ્ય જગ્યાએ વાપરવામાં ન આવતા આજે પણ ઘણા ગામડાઓ પાયાની સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યા છે. ત્યારે સરસ્વતી તાલુકાની 11 ગામના પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો, જેમાં ગ્રામના પ્રવેશ દ્વાર પાસે બનાવવામાં આવેલું બસ સ્ટેન્ડ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં પડવાના વાંકે ઊભેલું જોવા મળી રહ્યું છે. ત્યારે આ બાબતે અનેકવાર નવીન બસ સ્ટેશન બનાવવા માટે રજૂઆતો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે, તેમ છતાં આજ દિન સુધી નવીન બસ સ્ટેન્ડ માટે કોઈપણ જાતની કામગીરી કરવામાં ન આવતા ગ્રામજનો ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગ્રામજનો દ્વારા તાત્કાલિક ધોરણે નવીન બસ સ્ટેશન બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આજે હાલમાં 4-5 વર્ષથી છે સરકારશ્રીની રજૂઆત કરવાથી કોઈ પણ ધ્યાન દોરવામાં આવતું નથી અને 11 ગ્રામ પંચાયતમાં બીજી પણ ઘણી તકલીફો છે. આમ આ પરિદાયી ઓફિસ છે સરકારી સાહેબ, એટલે પડા તો ભોડે ફૂટી જાય એવું છે. આ કોઈ અમે કસ આપણ કોઈ વભતી છે ને ઓફિસ આવી દીધી છે. ઓફિસ છે શું છે? રજૂઆત કરી પણ આ કોઈ નોમ લેતું નથી. આ બધું પડે તો તમને માહિતી નાખે વિશે સાહેબ જર્જરિત થઈ ગયેલું છે, એના કારણે કોઈ રજૂઆતો ઘણી કરી પંચાયત પછી બધે પણ કોઈ સરકાર વાપરતી નથી અને આ કોઈને દાદ છે ને થવાનો હુમલો છે. પાટણ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો મોટા પ્રમાણમાં પગપેસારો થઈ રહ્યો છે. ત્યારે ખોડિયારધામ વરાણા ખાતે
एक साथ 8 केसों आता वहीवटतंत्र दौड़त थूं। केसों वधता आज थी 14 दिवस माटे खोडियार मंदिर दर्शनार्थीओ माटे बंद राखवानो निर्णय करवामां आव्यो छे। अने आगामी कोई सूचना न मळे त्यां सुधी दर्शनार्थीओए दर्शन माटे वराणा न आववा मंदिर तरफथी अपील पण करवामां आवी छे। त्यारे ખોડિયાર ધામ વરાણા ગામની બજારોની દુકાનોને બંધ રાખવા સૂચના આપી છતાં પણ વેપારીઓ દ્વારા બંધ ન કરાતા ગ્રામ પંચાયત દ્વારા નોટિસો આપી પોલીસ બંદોબસ્ત સાથે બંધ કરવાની ફરજ પડી હતી। પ્રસાદી શ્રીફળ ચુંદડીની બજારોના ઠંડા પીણા સહિત પાન મસાલાના ગલ્લા અને કરિયાણાની દુકાનો આજથી 14 દિવસ માટે કોરોના મહામારી વચ્ચે બંધ રાખવા વિનંતી કરી હતી। જો કે તંત્રની નોટિસો મળતા અને કોરોના પોઝિટિવના કેસોમાં વધારો થતા વેપારીઓએ પાછળથી સહમતિ દાખવી પોતાના વેપાર ધંધા 14 દિવસ માટે બંધ રાખ્યા હતા। જો કે સવારે 2 કલાક અને સાંજે 2 કલાક વેપાર ધંધા નિયમો પ્રમાણે ચાલુ રાખવાની છૂટ આપી છે। તેમ છતાં જો કોઈ વેપારી સરકારની ગાઈડલાઈનનું પાલન નહીં કરે તો કાયદેસરની કાર્યવાહી કરવાનું લેખિતમાં સૂચના આપવામાં આવી છે। તાજેતરની અંદર વરાણા ગામની અંદર કોરોનાના કેસોમાં વધારો થતા ગ્રામ પંચાયત દ્વારા વરાણા ખોડિયાર માતાજીનું મંદિર તેમજ દુકાનો તારીખ 15 સુધી બંધ રાખવા માટે ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। જેને આજે રોજ તમામ ગ્રામજનોને અને દુકાનદારોને નોટિસ બજાવવામાં આવી છે। આ તારીખ સુધીમાં આજ સવારે 2 કલાક અને સાંજના 2 કલાક દુકાનો ચાલુ રાખવી અને 1 કલાકની અંદર પોતાના ઘરની જરૂરિયાત વસ્તુ માટે બહાર નીકળવું અન્યથા બહાર નીકળવું નહીં। હાલમાં ટેસ્ટિંગ વધારે ચાલુ છે જે પછી જે યાદ છે એ પ્રમાણે આગળની કાર્યવાહી લેવામાં આવશે। રાજ્યમાં થયેલા ભારે વરસાદના પગલે ખેડૂતોને ખેતીમાં પારાવાર નુકસાન થતા ખેડૂત આર્થિક રીતે પાયમાલ બની ગયો છે। ત્યારે સરસ્વતી તાલુકાના અઘાર ગામના ખેડૂતોએ સરકારની બેધારી નીતિ સામે વિરોધ દર્શાવ્યો હતો અને આ ગામના ખેડૂતોને આર્થિક સહાયનો લાભ મળે તેવી માંગ કરી હતી। સાથે સાથે ગામમાં કોઈપણ જાતનો વિકાસ ન થયો હોય ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનું પણ ગામના લોકોએ જણાવ્યું હતું। આજે ગામ લોકોએ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેમજ ગામના ખેડૂતોને આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી પીટીએન ન્યૂઝના માધ્યમથી માંગ કરી હતી। અમને ખેડૂતોને કોઈ નુકસાન તો આલ્યું નથી, આ સરકારે અમને કોઈ કરિયાલા તો સારું અમને ગમે બહુ ગમે, કારણ કે અમે તો ખેડૂત છે, અમને કોઈ ભાવતાલ મળતો છે નહીં, તો અમે છેવટે અમે તો જેટલી મજૂરી કરી મરી જઈએ, અમારા મજૂરી હતા દાડિયા વધી ગયા છે, દાડિયા મજૂરી અમે ગમેલું કરીને આવે તો અમારે કોઈ કોઈ મતલબ નથી, તો અમે ગમેલું મજૂરી કરે તો ખેડૂતને તો અમારે મરવાનો ધંધો છે ને, તો અમે તો ખાતરના 1250 રૂપિયા પેલાના ભાવ આના ભાવ, તો પછી અમે તો ખેડૂતો મરી જઈએ ને, તો અમે તો શું કરીએ, એરિયાના આખવાના 350 રૂપિયા એટલે શું લેવાના અમારે, તો અમારે ખેડૂતો મરી જાય ને, તમે એક વિચાર કરો કે અમે શું કરીએ, ડીઝલ 80 રૂપિયા પહોંચ્યું, 80 રૂપિયા ડીઝલ પહોંચ્યું છે, 80 રૂપિયા ડીઝલ પહોંચ્યું છે, હવે ખેડૂત શું કરે, હવે ઘરનું ટ્રેક્ટર હોય તોય પણ અત્યારે કશું ના કાઢી કે, તમે વિચાર કરો કે અમારે ખેડૂત પર મજૂર નાખવાનું, એટલે અમે તો અમે મજૂરી કરી મરી જઈશું, એટલે મોદી સરકારને હાથ જોડીને કહું છું હજુ જી સુધરી જો તો મજા આવશે, નહીં બાકી કોઈ તમને હાથ નહીં જોડીને તમને કોઈ વોટિંગ નહીં કરે, બાપુ હજુ જી કહું છું એટલે કહું છું નહીં, જેટલા પણ આટલામાં સંસદ હોય કે સભ્ય હોય કે તાલુકાના ડેલિગેટો હોય કે જિલ્લા પંચાયતના સભ્યો હોય એટલું અમારા પર સહાય કરો, નહીં અમે મરી ગયા છે, કારણ કે અમારે તલ અડદ બધું ખરાબ થઈ ગયું છે, નુકસાન તો બધું જ બરબાદ થઈ ગયેલા છીએ, તલ અડદ કપા જુવાર બધાને પાણી બહુ મારો પડ્યો, બહુ નુકસાન આવ્યું, બધું ખરાબ થઈ ગયા, એમાં પેમાલ થઈ ગયા છીએ, ભાવ પૂરતા પ્રમાણમાં મળતા નહીં, આ નુકસાન વળતર વળે એમ નહીં, સરકારે કોઈ લાભ આપ્યા નહીં, સરસ્વતી તાલુકામાં કોઈ લાભ મળ્યા નહીં, સરકાર જોડે શું માંગણી છે, સરકાર જોડે માંગણી છે કે અમારે જે આ બરબાદ છે એટલો ખર્ચો મને વળતર આપો તો બહુ સારું, આજે સરકારે જાહેરાત કરી છે સહાય આપવા માટે, એમાં શું તમારું ગામ કે તાલુકા આપવા માટે અમારો તાલુકા સરસ્વતીનો લીધો નહીં, કે અમારે હજુ કે ગ્રાન્ટ સરકારી સરસ્વતી તાલુકામાંથી અમને મળી નહીં, શિક્ષણમાં તો જોતું તો ધોરણ 9 થી 12 સુધીની તકલીફ પડે છે, બીજા અન્ય ગામ સુધી જવાનું હોય છે, અને આરોગ્યની દ્રષ્ટિએ તો બેદરકારી આરોગ્યવાળા દાખવી જ છે, એટલે એમને કોઈ કરવાની જરૂર છે, એમને બેદરકારીને લીધે અન્ય ગંદકીના જે ઉપદ્રવથી મચ્છર અને મેલેરિયા જેવી બીમારી અન્ય રોગો થતા હોય છે, એટલે આરોગ્યમાં થોડોક સુવિધા મળી રહે એ રીતનું કરાવવાનું છે, શું ગામની અંદર
શું સગવડો ઘટે છે અને તમારી શું માગણી? ગામની અંદર લાઇબ્રેરીને મેઇન સગવડો ઘટે છે પહેલાં તો, અને છોકરા માટે સ્પોટ કીટ એ જેવું કંઈ મળી રહે તો સારું રહે. સ્પોટના અભારે અમારે હાઈવે પર દોડે કરવી પડે છે, એના લીધે અકસ્માત જેવો ભય રહેતો હોય છે. પાટણ પંથકમાં ચાલુ સાલે પડેલા ભારેથી અતિ ભારે વરસાદના કારણે ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવેલ ચોમાસું પાકો નિષ્ફળ ગયા હતા, ત્યારે સરકાર દ્વારા પાટણ જિલ્લાના રાધનપુર, શાંતલપુર, સમી, શંખેશ્વર અને હરિદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નિષ્ફળ પાકોનું સર્વે હાથ ધરવામાં આવ્યું છે. પરંતુ જિલ્લાના પાટણ, સિદ્ધપુર અને સરસ્વતી તાલુકામાં સર્વેની કામગીરી હાથ ધરવામાં નહીં આવતા આ વિસ્તારના ખેડૂતોમાં સરકારની બેધારી નીતિને લઈને રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગતરોજ સરસ્વતી તાલુકાના ખેડૂતો દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાના ખેતરમાં નિષ્ફળ ગયેલા ચોમાસુ પાકોની હોળી કરી ચોમાસુનો પાકોની નિષ્ફળતાની સત્વરે પેકેજ જાહેર કરવાની માંગ કરી હતી. તો ખેડૂતે પાક નિષ્ફળ જતા તાત્કાલિક સરકાર દ્વારા સર્વે હાથ ધરી ખેડૂતોને સહાય આપવા માંગ કરી હતી, અને જો સરકાર ખેડૂતોને સહાય નહીં આપે તો આવનાર સમયમાં સરકાર વિરુદ્ધ ઉગ્ર આંદોલન કરી આવનાર ચૂંટણીઓમાં સરકારને તેનું પરિણામ ભોગવવાની પણ તૈયારી દર્શાવી હતી. આજરોજ વધુ વરસાદના કારણે અમારા ખેતરમાં પાક નિષ્ફળ ગયેલ હોય અમે આજ વિરોધ કરી રહ્યા છીએ. સરકાર સામે હોળી કરીને વિરોધ કરી રહ્યા છું. આવતા સમયમાં જો તમામ ખેડૂતોને આવી રીતે સહાય આપવામાં નહીં આવે તો અમે લોકો ઉગ્ર આંદોલન કરીશું અને સહાય લેવા માટે સરકાર સામે આંદોલન કરીશું. જો સરકાર સહાય કરવામાં નિષ્ફળ જશે તો આવતા સમયમાં ચૂંટણીઓમાં તેનું પરિણામ સરકારને ભોગવવું પડશે. હવે આમાં અમારે ખેડૂત ભાઈઓને મોટો વિરોધ છે. અમારા સરસ્વતી તાલુકો ખૂબ ખેડૂત નુકસાનમાં છે અને સરસ્વતી તાલુકાને અસરગ્રસ્તમાં લેવામાં નથી આવ્યો. તો આ સરકાર કેમ આટલી અમારા ઢીલી નીતિ રાખે છે? તો અમે જો સરકાર અમને ન્યાય નહીં આપે અમારા ખેડૂતોને, તો અમે ખેડૂત ભાઈઓ બધા મળી અને સરકાર અમે મીટ મોડીશું, મોટું આંદોલન કરશું. પાટણ શહેરમાં દિન પ્રતિદિન રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય બની રહ્યો છે અને શહેરીજનો પણ શહેરના મુખ્ય માર્ગો પર અડીંગો જમાવીને બેસેલા ઢોર પાસેથી પસાર થતા ભયનો માહોલ સેવી રહ્યા છે. ત્યારે આ અંગેની પાલિકા દ્વારા કોઈ જ નક્કર પગલાં ન લેવાતા સાંડેસરા પાટીના પ્રમુખ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે પ્રાંત અધિકારીએ નગરપાલિકાના ચીફ ઓફિસરને 24 સપ્ટેમ્બર સુધી શહેરના જાહેર માર્ગો પર રખડતા ઢોરોનો નિકાલ લાવવા હુકમ કર્યો હતો. તેમ છતાં પ્રાંત અધિકારીના હુકમનો પણ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા અનાદર કરાતા આજ દિન સુધી શહેરના જાહેર માર્ગો પર રખડતા ઢોરોની સમસ્યાનું નિરાકરણ લાવવા કોઈ પગલાં ભરવામાં ન આવતા શહેરીજનો ભયના ઓથા હેઠળ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રહ્યા છે. ત્યારે સાંડેસરા પાર્ટીના પ્રમુખ ગતરોજ પાલિકા પ્રમુખની ચેમ્બરની સામે શહેરમાં રખડતા ઢોરોના પ્રશ્નને લઈને બેઠા હતા. ત્યારે પાટણના ચીફ ઓફિસર અને પાંજરાપોળના સંચાલક ધીરુકાકા સહિત જીવદયા પ્રેમીએ ગોપાલ રાયચંદાણીએ અમરણાંત ઉપવાસ પર બેસેલા લોકોની રૂબરૂ મુલાકાત ગતરોજ સંધ્યા સમયે લીધી હતી અને પાટણની પ્રજા અને ખેડૂતોના હિતમાં આગામી 2 દિવસ બાદ સર્વે હાથ ધરી રખડતા ઢોરો વિરુદ્ધ કાર્યવાહી કરવાની ખાતરી આપતા ઉપવાસ આંદોલન કરનાર જયેશભાઈ પટેલે ધીરુકાકા અને ચીફ ઓફિસરના હસ્તે પારણા કરાવી અમરણાંત ઉપવાસ સમેટાયા હતા. આ પ્રસંગે ચીફ ઓફિસરે આગામી દિવસમાં રખડતા ઢોરોનું સર્વે હાથ ધરી પાટીદાર કિસાન સેનાના યુવાનો, વિવિધ યુવક મંડળોના સાથ સહકારથી મહદઅંશે પાટણ શહેરમાં રખડતા ઢોરોનો સુખદ અંત લાવવા ખાતરી આપી હતી અને તે અંગે પાંજરાપોળ સાથે પણ મીટિંગ થઈ હોવાનું જણાવ્યું હતું. શહેરમાં રખડતા ઢોરનો જે પ્રશ્ન છે એના સોલ્યુશન માટે આગામી સમયમાં એનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પાટીદાર કિસાન છે નાના જે કે છે યુવાનો, એમનો પણ સાથ સહકાર લેવામાં આવશે. અન્ય વિસ્તારના જે કે યુવક મંડળો છે એમનો પણ સાથ સહકાર લેવામાં આવશે. આ મુદ્દે પાંજરાપોળ સાથે પણ આજે મિટિંગ થઈ છે. એમના દ્વારા પણ આકારાત્મક વલણ દાખવામાં આવેલું છે અને આગામી સપ્તાહમાં એનું આખું પ્લાનિંગ તૈયાર કરી અને જ્યાં સમસ્યા છે રખડતા ઢોર અંગેની એનું મહદઅંશે નિરાકરણ આવે એના માટેનું નગરપાલિકા દ્વારા પૂરતો પ્રયત્ન કરવામાં આવશે. તો પ્રતિક ધરણા પર બેઠેલા જયેશભાઈ પટેલે ચૂંટાયેલી પાંખ પ્રજાજનોના માટે વહીવટતંત્રની સાથે નહીં રહેતા ભૂખ હડતાલ પર ઉતરવાની ફરજ પડી હતી, પરંતુ પાંજરાપુરના સંચાલક ધીરુકાકા અને ચીફ ઓફિસરની વિનંતીથી અને આગામી 2 દિવસમાં સહિયારા પ્રયાસોથી શહેરમાં રખડતા ઢોરોનો અંત લાવવાની
બાહેધરી આપતા અમરણાંત ઉપવાસ સમેટાયા હોવાનું જણાવ્યું હતું. પાટણના રખડતા ઢોરોના મુદ્દે અમે જે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા હતા, પણ વહીવટીતંત્ર તો પહેલેથી આ બાબતમાં સક્ષમ હતું. અમારી લડાઈ પાટણના તમામ પક્ષના ગમે તે સત્તાધીશો વિરુદ્ધ હતી, કે જ્યારે પાટણની પ્રજાના આટલો બધો કન્નડગતવાળો પ્રશ્ન હોય ત્યારે તમે લોકો પ્રજાના પ્રતિનિધિ તરીકે વહીવટીતંત્રની સાથે નથી રહેતા, તમને લોકોને પ્રજાએ મત આપ્યા છે શાના માટે? બીજું, અત્યારે માનનીય ચીફ ઓફિસર સાહેબ અને અમારા વડીલ ધીરુકાકાએ અત્યારે અમને વિનંતી કરતા અમે અત્યારે કે ભાઈ ટૂંક સમયમાં પાટણમાંથી આ સમસ્યાના આપણે સહિયાર પ્રયત્નો દ્વારા આનું સોલ્યુશન આવશે એવા પ્રયત્નો કરીશું, અને જાહેર નહીં કરીએ, કારણ કે શું એમાંથી પછી વાત લીક થઈ જાય કે ક્યારે પછી ઢોર બંધાઈ જાય, લોકો સારા સારા ઢોર બધી આવી ના થાય, એને અનુલક્ષીને એક બે દિવસની અંદર સારો સુખદ પાટીદાર કિસાન સેનાથી લઈ પાટણના નાગરિકોથી લઈ તમામનો સહકાર લઈ અને સારું યોગ્ય નિરાકરણ પાટણની પ્રજા અને ખેડૂતોના હિતમાં લેવામાં આવશે એવી બાહેધરી આપતા અમે અમારા ઉપવાસ અત્યારે સમાપ્ત કરીએ છીએ. જો પાછળથી આ બાહેધરી નહીં કરવામાં આવે તો શું કાર્યક્રમ? બાહેધરી નહીં કરવાનો પ્રશ્ન નથી આવતો, કારણ કે એ બાહેધરીની જે જુબાન આપવાવાળા હે એ લોકોની જુબાન ઉપર અમને પૂરેપૂરો ભરોસો, કારણ કે છેલ્લા માન્ય ચીફ ઓફિસર સાહેબ તો છેલ્લા 7 મહિનાથી આવે છે. આ પાટણની પાંજરાપોળે અત્યાર સુધી અમારા આખી જીવન પરથી પાટણના પ્રજાજનો અને ખેડૂતોને સાચવતી આવી છે એવી અમારી માનીતી અને વાલી સંસ્થા છે. એમના ટ્રસ્ટીઓ ઉપર અશંકા કે કુશંકા કરવાનો કોઈ સવાલ જ પેદા થતો નથી. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. કચ્છ જિલ્લાના રાપર મુકામે ધારાશાસ્ત્રીની કરપીણ હત્યાના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા પાટણમાં. પાટણ વકીલ મિત્ર મંડળ અને સામાજિક કાર્યકરો દ્વારા કલેક્ટરને આપવામાં આવ્યું આવેદન, તો આરોપીને તાત્કાલિક ધરપકડ કરી ફાંસીની સજાની માંગ સાથે પરિવારને તાત્કાલિક આર્થિક સહાય ચૂકવવા કરાઈ માંગ. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાનો આપવામાં આવી રહ્યો છે લાભ. પાટણ શહેરમાં 1150 લાભાર્થીઓમાંથી 973 જેટલા લાભાર્થીઓના ખાતામાં આજ દિન સુધી આવ્યા છે માત્ર 1 યા 2 હપ્તાઓ. તો શહેરી વિસ્તારમાં સમયસર હપ્તાની રકમ નહીં મળતા લાભાર્થીઓ મુકાયા મુશ્કેલીમાં. પાટણ શહેરમાં વિકટ બનેલા રખડતા ઢોરના પ્રશ્નને લઈને કિસાન સેનાના પ્રમુખ બેઠા હતા અમરણાંત ઉપવાસ પર. ચીફ ઓફિસર અને પાંજરાપોળના સંચાલકે રખડતા ઢોરોને લઈ યોગ્ય આપી હતી બાહેધરી, તો તેઓના હસ્તે પારણા કરી પોતાનું આંદોલન આવ્યું સમેટવામાં. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.